જેતપુરમાં બે દિવસ પહેલા થયેલ એક મહિલાની હત્યા પાછળ તેના પૂર્વ પતિ અને તેના ભત્રીજાએ કરી હોવાની વાત સામે આવી છે. તું મારી નહીં તો કોઈની નહીં, તું બીજા સાથે સંબંધ રાખે છે માટે તને જીવવા નહીં દઈએ. નિશંકા સાથે જેતપુરમાં એક પૂર્વ પતિએ તેની પૂર્વ પત્નીને છરીના ઘા મારીને રેંસી નાખી હતી અને આ પત્નીના ઝઘડામાં બે બાળકો નોંધારા થયા છે. હાલ હત્યારો પતિ જેતપુર પોલીસની કસ્ટડીમાં છે. શું હતી ઘટના, કેવી રીતે થઈ હત્યા? ઘટના છે જેતપુરની ગુજરાતની વાડીની, કે જ્યાં બે દિવસ પહેલાં તારીખ 14ના રોજ સવારે 9:45ની આસપાસ બે વ્યક્તિ એક ઘરમાં ઘૂસે છે અને અહીં રહેતી એક મહિલાને શરીરના આડેધડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શહેરના ગુજરાતીની વાડી વિસ્તારમાં જ પ્રસન્નબેન શાંતુભા કહોર તેના દીકરા અને દીકરી સાથે રહે છે. થોડા સમય એટલે કે 4-5 મહિના પૂર્વ તેના પતિ શાંતુભા સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હોવાથી બંને છૂટાછેડા લઈને અલગ રહેતા હતા અને આ છૂટાછેડા પછી પણ ઝઘડાઓ સમ્યા ન હતા અને અંતે તેના પૂર્વ પતિ શાંતુભાઈએ તેના ભત્રીજા શિવરાજ સાથે મળીને તેની પૂર્વ પત્નીને છરીના ઘા મારીને પતાવી દીધી હતી અને બંને કાકા ભત્રીજો હત્યાનો અંજામ આપીને એક બાઇક ઉપર નાસી છૂટ્યા હતા, જે સીસીટીવીમાં આવી ગયા હતા. હત્યા બાદ તેનો ભત્રીજો હાથમાં રહેલ છરીને લૂછતો તેના કાકા શાંતુભાને આપે છે, તે પણ સીસીટીવીમાં આવી ગયું હતું. જેતપુર પોલીસે તપાસ કરીને બંનેને જેતપુરના જીમખાના મેદાનમાંથી ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. શું હતા ઝઘડા, કેટલા સમયથી ઝઘડા ચાલતા હતા? સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક પ્રસન્નબેન કહોર અને તેના પૂર્વ પતિ સાથે ઘણા લાંબા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક પ્રસન્નબેનના પૂર્વ પતિને તેની ઉપર શંકા હતી કે પ્રસન્નબેનને બીજા અન્ય લોકો સાથે પણ સંબંધ છે અને પ્રસન્નબેનનું ચારિત્ર્ય ખરાબ છે. આ શંકાના આધારે બંને છૂટાછેડા લઈ લીધા હતા અને બંને અલગ અલગ રહેતા હતા. છૂટાછેડા બાદ પણ શાંતુભાને શાંતિ ન હતી અને તેની પત્નીને બેવફાઈ સહન ન કરી શક્યો અને મનમાંને મનમાં તે સરકતો હતો. ત્યારે તેણે તારીખ 14ના રોજ સવારે મોકો જોઈને પૂર્વ પતિ શાંતુભા અને ઉપલેટાના ઢાંકમાં રહેતો તેનો ભત્રીજો શિવરાજ કહોર આવીને પ્રસન્નબેનને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના પ્રસન્નબેનની દીકરી અને દીકરાએ નજરે જોઈ હતી અને બંને પોતાની માતાને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચાવી શક્યા ન હતા. કોણ છે શાંતુભા કહોર? શું છે તેનો ઇતિહાસ? શાંતુભા કહોર જેતપુરની ગુજરાતની વાડીનો વિસ્તારની રહે છે અને મજૂરી કામ કરે છે અને તેના આ બીજા લગ્ન હતા. તેના પ્રથમ લગ્નની પત્ની પણ કોઈ અગમ્ય કારણોસર મોતને ભેટી હતી, ત્યારે બીજી પત્નીને શાંતુભા કહોરે મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારે શાંતુભાની હત્યામાં મદદ કરનાર તેનો ભત્રીજો જેતપુરમાં ટ્રેક્ટરનો ડ્રાઈવર છે અને સૂટક કામ કરે છે અને તે મદદગીરીમાં ફસાઈ ગયો છે. હાલ તો શાંતુભાનો પરિવાર વિખાઈ ગયો છે અને તેના બે બાળકો નોંધારા થઈ ગયા છે. બંને બાળકોનો સહારો સીનવાઈ ગયો છે, કારણ કે હવે તેના પિતા શાંતુભા જેલમાં છે અને માતા ભગવાન પાસે છે. લગ્ન જીવનમાં જ્યારે એકબીજા માટે કોઈ પ્રેમ ના રહે અને બંને વચ્ચે નફરત થઈ જાય છે ત્યારે બંને ભોગવવાનું આવે છે. અહીં તો એક ચારિત્ર્યની શંકાને લઈને એક પતિએ પત્નીની હત્યા કરી નાખી અને હવે બંને સંતાનોએ છત્રછાયા ગુમાવી દીધી છે. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. જેતપુરમાં બે દિવસ પહેલા એક ગુજરાતી વાડીની એક મહિલાની એની પતિ હત્યા કરવામાં આવી, શું હકીકત અને એમના આરોપી ક્યાંથી કેવી રીતના અને કેટલા આરોપી પકડવામાં આવ્યા? જેતપુર સિટીમાં બે દિવસ પહેલાં જે ગુજરાતીની વાડી વિસ્તાર છે ત્યાં એક ઘરમાં જે બનાવ બનેલો હતો જેમાં એક મહિલા ઉપર જે છે બે લોકો આવીને એમના શરીર ઉપર છરીના ઘા કરીને અલગ અલગ જગ્યાએ જે છે એની મૃત્યુ નિપજાવેલ હતી. જે આરોપી હતા એ આરોપીમાં એક જે આરોપી છે એ મહિલાનો જે 3-4 મહિના પહેલાં જે છૂટાછેડા થયા એનો પતિ જ હતો અને બીજો એમનો ભત્રીજો છે. જે આ બનાવનો કારણ છે એમાં પ્રાથમિક રીતે જે જાણવા મળેલ છે કે જે બંને આરોપી છે એ જે મહિલાના જે કોઈ ચારિત્ર બાબતે એ લોકોને શંકા હોય આનો જે છે વસ્તુ જે ખાર રાખીને એ લોકો મહિલા ઉપર આ કૃત્ય કરેલ છે. બનાવ જ્યારે પોલીસનો ધ્યાન આવેલ ત્યારે પોલીસે તાત્કાલિક એમાં કાર્યવાહી ઉપર લાગેલ અને એ IPC કલમ 302 અને બીજી કલમો હેઠળ ગુનો દાખલ થયો છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલ હતી અને આરોપી જે છે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે એ લોકોને પછી અટક કરીને આગળની કાર્યવાહીમાં એ લોકોનો રિમાન્ડ ઉપર પણ લેવામાં આવશે.
તો સાહેબ જી, એવી કઈ ઘટનાઓ હતી, એવા ક્યાં વૈમનસ્યો હતા, બે વચ્ચે શું ઝઘડા હતા જેને લઈને એક પૂર્વ પતિ અને પત્નીની પત્નીની હત્યા કરી નાખી, અને આવી ઘટનાઓ વારંવાર બીજી શું કહેવાય? આમાં જે હું વાત કરી કે એ લોકોના જે 3-4 મહિના પહેલાં બંને વચ્ચે જે છૂટાછેડા થયા હતા, જેમાં 2 આરોપી છે, એક તો શાંતુભા કહોર અને એક શિવરાજ કહોર, જે એનો હસબન્ડ છે શાંતુભા, આનો જો છે મહિલા સાથે છૂટાછેડા 3-4 મહિના પહેલાં થયા, અને પછી એ લોકોને થોડો એવું હતો કે મહિલા ઉપર ચારિત્ર્યનો શંકા હતી, આનો ખાર રાખીને જે છે એ બંને લોકો એની જે છે આ મૃત્યુ નિપજાવેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક નંબર છે 90163-5214. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880.
રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9925455451.